नमस्कार खेडूत मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो खेडूत मित्रों, आजना वीडियो में आप ऑनलाइन वारसाई एंट्री संपूर्ण प्रोसेस समझीशू। ते पहला जो अपनी आ चेनल पर नवा आवेला होय अने चेनल ने हजू सुधी सब्सक्राइब न करी हो तो चेनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकॉन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, शुं तमे जमीन मिलकत धरावो छो? तो आ वीडियो ने छेले सुधी जोजो, केम के आ वीडियो में आपणे ऑनलाइन वारसा एंट्री नी प्रोसेस जे 2021 में अत्यारे जे करवामां आवी रही छे ते प्रोसेस शुं छे, केवी रीते प्रोसेस करी शकाय तेना विशे संपूर्ण माहिती मेळवीशुं। तो जमीन में वारसाई कई रीते थई शके, वारसाई क्यारे करवानी होय अने तमे आ वारसाई एंट्री तमारी जाते ज तमारा मोबाइल के कम्प्यूटर में कई रीते करी शको तेना विषेनी संपूर्ण माहिती आपणे आ वीडियो में मेळवाना छे। तो वीडियो ने छेल्ले सुधी जोता रहेजो जेथी करी अने ऑनलाइन वारसाई एंट्रीनी प्रोसेस 2021 दरमियान शुं छे, केवी रीते करवानी होय ते अंगेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे हूँ तमने ब्राउजर पर लई जाऊं छूं। तो मित्रों, तमे आ एंट्री जो कम्प्यूटर पर करवा मांगता होय तो कोईपण ब्राउजर खोली लेवानुं छे, अने जो मोबाइल पर करवा मांगता होय तो मोबाइल में तमारे क्रोम ब्राउजर हशे तो क्रोम ब्राउजर खोली लेवानुं छे। अने ते खोली लीधा पछी अहींया गूगल में आपणे IORA लखी अने सर्च पर क्लिक करवानुं छे। तो सर्च करता आपणने जे पहेली एक वेबसाइट जोवा मळशे IORA इंटीग्रेटेड ऑनलाइन रेवन्यू एप्लिकेशन्स। तो આપણે અહીંયા આયોરાની જે લિંક છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, અથવા તો તમે અહીંયા એડ્રેસ બારમાં iora.gujarat.gov.in આ વેબસાઇટ લખી અને ઓકે આપશો તો તમે સીધા આ વેબસાઇટ ઉપર પહોંચી જશો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું લિંક આપી દઈશ, જો તમારે ત્યાંથી ક્લિક કરી અને જવું હોય તો સીધા તમે આયોરાની વેબસાઇટ ઉપર જઈ શકશો। તો ચાલો હવે આપણે અહીંયા ક્લિક કરી લઈએ છીએ। तो मित्रों, क्लिक करता आ प्रमाणेनी IORA एटले के इंटीग्रेटेड ऑनलाइन रेवन्यू एप्लिकेशन नी जे वेबसाइट छे ते खुली जशे। तो आ वेबसाइट में अहींया आपणने मेनूओ जोवा मळी रह्या छे अने ते मुजबना जे अरजीओ करवानी होय ते माटेना अहींया शॉर्टकट्स पण आपणने जोवा मळी रह्या छे। तो तेमां अहींया तमे जोई शको छो वारसाई नोंध, तो आ वारसाई नोंधनी नीचे रहेलू क्लिक हियर ऊपर क्लिक करी शकाय छे, अथवा तो अहींया ऑनलाइन एप्लिकेशनमां क्लिक करवानुं रहेशे। तो चालो आपणे अहींया ऑनलाइन એપ્લિકેશન ઉપર ક્લિક કરી લઈએ છીએ। ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે। તો આ સ્ક્રીનમાં આપણે અહીંયા ન્યૂ એપ્લિકેશન એટલે કે નવી અરજી કરવા માટે તેના ઉપર ક્લિક રાખવાનું રહેશે। ત્યાર પછી છે અરજીનો હેતુ, તો અહીંયાથી આપણે અરજીનો હેતુ સિલેક્ટ કરી લેવાનો છે। તો તેમાં આપણે હકપત્રક સંબંધિત અરજી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી છે અરજીનો પ્રકાર, તો અહીંયા આપણે અરજીના પ્રકારમાં હકપત્રકે વારસાઈ નોંધ દાખલ કરાવવા માટેની અરજી આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાર પછી અરજદારનો મોબાઈલ નંબર અને જો ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું છે। આ પ્રકારની અરજી માટે ઈમેલ એડ્રેસ આપવું ફરજિયાત નથી, એટલે કે વારસાઈ એન્ટ્રી માટે ઈમેલ એડ્રેસ આપવું ફરજિયાત નથી, પણ બીજી કેટલીક એપ્લિકેશનો છે જેમાં ઈમેલ એડ્રેસ ફરજિયાત આપવું પડે છે। તો અહીં આપણે માત્ર મોબાઈલ નંબર દાખલ કરીશું તો પણ ચાલી જશે। અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ આપણને જોવા મળી રહ્યો છે, આ કેપ્ચા કોડ છે તે તેની નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે। તો ચાલો હવે આપણે આ વિગતો ભરી લઈએ અને ત્યાર પછી આપણે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું। તો મિત્રો, આપણે વિગતો ભરી લીધી છે, હવે હું અહીંયા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરું છું। જનરેટ ઓટીપી પર ક્લિક કર્યા પછી અહીંયા આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે, જેમાંથી આપણે અહીંયા જિલ્લાનું નામ પસંદ કરવાનું છે, ત્યાર પછી તાલુકાનું નામ પસંદ કરવાનું છે, અને ત્યાર પછી ગામનું નામ પસંદ કરી લેવાનું છે, અને ત્યાર પછી આ બોક્સમાં આપણે મોબાઈલ નંબર ઉપર મળેલો ઓટીપી દાખલ કરી દેવાનો છે, અને ઓટીપી દાખલ કર્યા પછી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું સંપૂર્ણ વિગતો પહેલાં સિલેક્ટ કરી અને ત્યાર પછી ઓટીપી દાખલ કરી લઉં છું। તો મિત્રો, આ પ્રમાણે ક્લિક કરી અને તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે। તો હવે આપણે ઓટીપી દાખલ કરી લીધો છે, તો અહીંયા હું સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। સબમિટ બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌપ્રથમ આપણને સૂચનાઓ જોવા મળી રહી છે, જેમાં જણાવેલ છે કે અરજીને લગતી તમામ વિગતો ગુજરાતી યુનિકોડમાં જ ભરવી અને એક કરતાં વધુ ખાતા માટે દરેક ખાતા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે।
જો તમે એક કરતાં વધુ ખાતા માટે અરજી કરવા માગતા હોય તો તમારે દરેક ખાતા દીઠ અલગ અલગ અરજી કરવાની રહેશે। તો અહીંયા મિત્રો સૌપ્રથમ આપણે અરજદારનું નામ દાખલ કરવાનું છે। તો આ બોક્સમાં અરજદારનું નામ, અરજદારના પિતાનું કે હસબન્ડનું નામ અને ત્યાર પછી અહીંયા અટક દાખલ કરી લેવાની રહેશે। ત્યાર પછી અરજદારનું રહેઠાણનું સરનામું દાખલ કરી લેવાનું છે। તો તેના માટે આપણને અહીંયા ત્રણ બોક્સ આપવામાં આવેલ છે, તો તેમાં સંપૂર્ણ સરનામું આપણે દાખલ કરી લેવાનું રહેશે। ત્યાર પછી સિટી કે વિલેજ એટલે કે શહેર કે ગામનું નામ અહીંયા દાખલ કરવાનું રહેશે। ત્યાર પછી પિનકોડ દાખલ કરી લેવાનો છે અને આપણે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હશે તે મોબાઈલ નંબર અહીંયા આપણને જોવા મળશે અને જો ઈમેલ એડ્રેસ દાખલ કરેલું હશે તો ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપણને જોવા મળશે। તો ચાલો હું પહેલાં આટલી વિગતો દાખલ કરી લઉં છું, ત્યાર પછી આગળની વિગતો આપણે જોઈએ। તો મિત્રો અહીંયા આપણે તમામ વિગતો ભરી લીધી છે, પણ તેમાં જો આપણે આંકડાકીય વિગત ભરવાની આવે, જેમ કે પિનકોડ છે અહીંયા પિનકોડ, તો આંકડાકીય વિગત છે તે અંગ્રેજીમાં દાખલ કરવાની રહેશે। ત્યાર પછી છે અવસાન પામેલ વ્યક્તિ સાથે અરજદારનો સંબંધ, એટલે કે જે ગુજરી ગયા છે તેની સાથે અરજદારનો શું સંબંધ છે તે સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંયા આપણને અલગ અલગ સંબંધ જોવા મળશે, તેમાંથી જે સંબંધ હોય તે સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાર પછી છે પેઢીનામું કરનાર તલાટીકમ મંત્રીશ્રીનું નામ। તો આ બોક્સમાં મિત્રો આપણે પેઢીનામું કરનાર તલાટીકમ મંત્રીશ્રીનું નામ અથવા તો હોદ્દો ટાઈપ કરી લેવાનો છે। ત્યાર પછી પેઢીનામું તૈયાર કર્યાની તારીખ, તો પેઢીનામાની તારીખ અહીંયા દાખલ કરી દેવાની છે અને પેઢીનામામાં જો જાવક નંબર આપેલો હોય તો જાવક નંબર અહીંયા લખી લેવાનો છે અને ન આપેલો હોય તો અહીંયા આપણે ડેશ કરી દેશું, કેમ કે આ ફિલ્ડ ભરવી ફરજિયાત છે। તો જો ન આપેલો હોય તો અહીંયા આપણે ડેશ ટાઈપ કરી લેવાનો છે। ત્યાર પછી નીચે અહીંયા ગામ, તાલુકો અને જિલ્લો જે આપણે આગળ સિલેક્ટ કરેલ હશે તે આપણને જોવા મળશે અને આ બોક્સમાં ખાતા નંબર ટાઈપ કરી દેવાનો છે અને ખાતા નંબર ટાઈપ કર્યા પછી ખાતા નંબર અરજીમાં ઉમેરવા, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો ભરી લઉં છું, ત્યાર પછી આગળની વિગતો આપણે જોઈએ। તો મિત્રો આપણે અહીંયા વિગતો દાખલ કરી લીધી છે અને ખાતા નંબર પણ એડ કરી લીધો છે। તો અહીંયા આપણે ખાતા નંબરની જે કંઈ વિગતો છે તે આપણે જોઈ શકીએ છીએ। તો આપણા ખાતામાં જેટલા સર્વે નંબર હશે તે સર્વે નંબર, તેનું ક્ષેત્રફળ, એ તમામ વિગતો આપણને અહીંયા જોવા મળશે અને તેની નીચે જે હાલના ખાતેદાર હોય તે હાલના ખાતેદારની વિગત જોવા મળશે। તો અહીં મિત્રો આપણે જે એક સ્વતંત્ર વ્યક્તિનું ખાતું છે તો આપણને એક જ નામ જોવા મળી રહ્યું છે, પણ જો સંયુક્ત ખાતું હશે અને તે પૈકી કોઈની એકની વારસાઈ કરાવવાની હશે તો અહીંયા એકથી વધુ નામ જોવા મળશે। તે પૈકી અહીંયા અવસાન પામનારના કોલમમાં એક આપણને ચેકબોક્સ જોવા મળી રહ્યું છે, તો જે અવસાન પામ્યા હોય તેની સામે આ ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। તો ચાલો આપણે અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લઈએ છીએ। તો મિત્રો ચેકમાર્ક કર્યા બાદ આ પ્રમાણેની વિગતો આપણને ભરવા માટે જણાવવામાં આવશે, તો તેમાં આપણે અહીંયા મરણની તારીખ, મરણ પ્રમાણપત્ર નંબર અને મરણ પ્રમાણપત્ર આપનાર કચેરીની વિગત લખવાની છે। ત્યાર પછી અહીંયા આપણે વારસદારની વિગત દાખલ કરવાની છે, તો વારસદારનું નામ આવશે, ત્યાર પછી તેનું મિડલ નામ આવશે અને ત્યાર પછી તેની સરનેમ આપશે અને ત્યારબાદ તે વારસદારની ઉંમર અહીંયા લખવાની છે અને વારસદારનું સરનામું તથા મોબાઈલ નંબર અહીંયા આપણે દાખલ કરી દેવાનો છે અને અવસાન પામનાર સાથેનો તેનો સંબંધ અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે અને આટલી વિગત ભર્યા પછી આપણે અહીંયા વારસદાર ઉમેરવા ઉપર ક્લિક કરીશું અને ત્યાર પછી બીજા જે કોઈ વારસદાર હોય તે એક પછી એક આપણે એડ કરતા જઈશું। તો અહીંયા આપણે વિગત દાખલ કરી લીધી છે, હવે વારસદાર ઉમેરવા તેના ઉપર ક્લિક કરું છું, તો તે ક્લિક કર અહીંયા તમે જોઈ શકો છો વારસદારની વિગત દાખલ થઈ ગઈ છે। હવે બીજા જે કોઈ વારસદાર હોય તે પણ આપણે આ જ રીતે અહીંયા વિગતો દાખલ કરી અને ત્યાર પછી વારસદાર ઉમેરવા, તે પ્રમાણે એક પછી એક તમામ વારસદારની વિગત દાખલ કરી દેવાની રહેશે। તો ચાલો હું બધા વારસદારોની વિગત દાખલ કરી લઉં છું અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈએ। તો મિત્રો અહીંયા આપણે તમામ વારસદારોની વિગત દાખલ કરી લીધી છે, જો તમને અહીંયા કોઈ ભૂલ જણાય તો અહીંયા બાજુમાં રહેલ એડિટ ઉપર ક્લિક કરી અને અહીંયા જ તમે તે વિગતો સુધારી શકો છો। તમને નામમાં ભૂલ જણાય, સરનામામાં ભૂલ જણાય તો તે વિગતો તમે અહીંયા સુધારી શકો છો અને ત્યાર પછી અહીંયા બાજુમાં એક અપડેટનો ઓપ્શન આવી જશે, તો અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો હવે આપણે આ તમામ વિગતો દાખલ કરી લીધી છે, તો
આપણે અહીંયા નીચે રહેલ સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરી દઈશું. તો ચાલો આપણે અહીંયા સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઈએ છીએ. ક્લિક કરતા પેજ લોડ થશે અને આ પ્રમાણે આપણી અરજીની તમામ વિગતો આપણને જોવા મળશે. તો એકવાર આ અરજીની વિગતો ચકાસી લેવી જેથી કરી અને નામ સરનામામાં કોઈ ભૂલ ન રહી જાય. ચકાસણી દરમિયાન જો તમને ભૂલ જણાતી હોય તો અહીંયા એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને તમે આ અરજીને એડિટ કરી શકો છો. અને જો ભૂલ ન જણાતી હોય તો બાજુમાં રહેલ કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કન્ફર્મ એપ્લિકેશન આપ્યા પછી તમે તે અરજીમાં કંઈ સુધારા વધારા કરી શકશો નહીં. તો મિત્રો, ખાસ કરી અને આપની અરજીની વિગતો એકવાર ધ્યાનથી ચકાસી લેવા વિનંતી અને ત્યાર પછી જ આ કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવું. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપતા આપણને આ પ્રમાણેનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં જણાવેલ છે કે અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. શું તમે આ અરજીની વિગતો કન્ફર્મ કરવા માગો છો? તો આપણે અહીંયા કન્ફર્મ કરવા માગીએ છીએ તો ઓકે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું. ઓકે બટન ઉપર ક્લિક આપતા આપણને બીજો એક ડાયલોગ બોક્સ જોવા મળશે. તો તેમાં આપણને જોવા મળશે એપ્લિકેશન કન્ફર્મેડ સક્સેસફુલી, એટલે કે આપની અરજી કન્ફર્મ થઈ ગઈ છે. તો હવે તેના ઉપર પણ આપણે ઓકે આપી દઈશું. અરજી કન્ફર્મ થઈ ગયા પછી આપણને અહીંયા નીચે બીજા બે ઓપ્શન જોવા મળે છે, જેમાં પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન છે. તો અહીંયાથી પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને આપણે આપણી અરજીની પ્રિન્ટઆઉટ લઈ લેવાની છે, અથવા તો જો મોબાઈલથી કરતા હોય તો તમે ડાઉનલોડ કરી લેવાની રહેશે. અને ત્યાર પછી કોઈપણ ઝેરોક્સવાળાની દુકાને જઈ અને તમારી અરજી ઝેરોક્સ કરાવી, ત્યાર પછી તેમાં સહી કરી અને અપલોડ કરવાની રહેશે. તો ચાલો પહેલાં આપણે એપ્લિકેશનને પ્રિન્ટ લઈ લઈએ છીએ, ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરીએ. તો મિત્રો, આપણે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લઈ લીધી છે અને ત્યાર પછી સહી કર્યા પછી સ્કેન પણ કરી લીધી છે. તો હવે આપણે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીશું. તો અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કર્યા પછી પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે. તો તેમાં અહીંયા આપણને અરજી અને સોગંદનામા અંગેની જરૂરી કેટલીક સૂચનાઓ પણ જોવા મળશે. તો જે લાગુ પડતી હોય તે તમે આમાં જોઈ શકો છો. ત્યારબાદ આપણે અહીંયા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની વિગત આપણને જોવા મળશે. તો અહીંયા આપણે ત્રણ અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં ક્રમ નંબર એક ઉપર છે અરજીપત્રક. તો જે આપણે અરજીની પ્રિન્ટઆઉટ લીધી અને તેમાં સહી કરી અને સ્કેન કરી તે અહીંયા અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી છે જે ગુજરનાર હોય તેમનું મરણનું પ્રમાણપત્ર, તો તે મરણનું પ્રમાણપત્ર સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે. અને ત્યાર પછી ક્રમ નંબર ત્રણ ઉપર છે તલાટી દ્વારા ઇસ્યુ કરાયેલ પેઢીનામાની નકલ, તો તે નકલને સ્કેન કરી અને અહીંયા અપલોડ કરવાની રહેશે. અને આ ઉપરાંત મિત્રો, જ્યારે તમે અરજી જમા કરાવવા જશો ત્યારે આટલા ડોક્યુમેન્ટની સાથે એક વારસાઈ કરાવવા અંગેનું સોગંદનામું તથા આપના જે 7-12, 8-A અને 6 નંબર હકપત્રક હોય તેની વિગતો સામેલ રાખી અને માંગવામાં આવશે. તો આમ આટલા ડોક્યુમેન્ટ આપણે વારસાઈ કરાવવા માટે જરૂરિયાત પડે છે. તો હવે આપણે એક પછી એક તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લઈએ છીએ. તો અપલોડ કરવા માટે અહીંયા જે બ્રાઉઝનો ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે મોબાઈલ હોય કે કમ્પ્યુટર હોય તેની ફોલ્ડરની વિગતો જોવા મળશે. તેમાંથી તમે જે જગ્યાએ તમારી વિગતો રાખેલી હોય ત્યાંથી તમારે તે વિગત સિલેક્ટ કરી લેવાની રહેશે. તો અહીંયાથી આપણે એપ્લિકેશન સિલેક્ટ કરી લઈએ અને ત્યાર પછી ઓપન ઉપર આપીએ છીએ. તો આ પ્રમાણે આપણે એક પછી એક તમામ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લઈએ છીએ. તો આપણે બધા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લીધા છે. તો હવે આપણે અપલોડ ઓલ સિલેક્ટેડ ડોક્યુમેન્ટ તેના ઉપર ક્લિક કરીશું. તો આપણા ત્રણેય ડોક્યુમેન્ટ સક્સેસફુલી અપલોડ થઈ ગયા છે અને તેનો જે ડાયલોગ બોક્સમાં મેસેજ પણ આપણને જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. ઓકે બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે. તો મિત્રો, જો તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ જોવા માગતા હોય તો અહીંયા ડોક્યુમેન્ટની સામે છેલ્લા કોલમમાં વ્યૂ ડોક્યુમેન્ટનો એક ઓપ્શન જોવા મળી રહ્યો છે. તો તમે જોવા માગતા હોય તો અહીંયા વ્યૂ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી શકો છો અને તમે કયું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે તે તમે જોઈ શકો છો. તો હવે આપણી તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને હવે જનરેટ મ્યુટેશન ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, જનરેટ મ્યુટેશન ઉપર ક્લિક કરતા તમારા મોબાઈલ નંબર ઉપર ફરી એક ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપીને આપણે અહીંયા આ બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે. અને તે ટાઈપ કર્યા પછી અહીંયા કેટલીક સંમતિ આપવા માટે જણાવેલ છે. તો આ તમામ વિગતો તમારે વાંચી લેવી અને તે વાંચ્યા પછી અહીંયા ઉપરોક્ત વિગતો વાંચી સમજી અને હું સંમતિ આપું છું તેની સામે રહેલ બોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે. અને તે ચેકમાર્ક કરી લીધા પછી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું.
तो चलो आपणे हवे ओटीपी दाखल करी लईए अने त्यार पछी आगळनी प्रोसेस करीए। तो मित्रों आपणे अहीं ओटीपी दाखल करी लीधो छे, हवे आपणे अहीं બોક્સમાં ચેકમાર્ક કરી લઈએ છીએ અને સબમિટ બટન ઉપર ક્લિક કરીએ છીએ। સબમિટ બટન ઉપર ક્લિક કરતા અહીંયા ફરીથી એક ડાયલોગ બોક્સમાં આપણને મેસેજ જોવા મળી રહ્યો છે, જેમાં જણાવેલ છે અરજી સબમિટ કરવાથી હકપત્રકમાં નોંધ જનરેટ થશે અને તે અંગેની પહોંચ મળશે। શું તમે આ અરજી સબમિટ કરવા માગો છો? તો હા, આપણે અરજી સબમિટ કરવા માગીએ છીએ એટલે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું। તો મિત્રો આપણી પહોંચ જનરેટ થઈ ગઈ છે, તો અહીંયા નીચે પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને આપણે આ પહોંચની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે। અને આપણે જોઈ શકીએ છીએ કે આપણા સાતબારમાં જે નોંધ નંબર છે તે જનરેટ થઈ ગયો છે। તો તમે અહીંયા નોંધ નંબર પણ જોઈ શકો છો અને નોંધની તારીખ પણ જોઈ શકો છો। તો આજની તારીખમાં આ નંબરની નોંધ આપણી જે વારસાઈની છે તે દાખલ થઈ ગઈ છે। અને આ નોંધના નિકાલ માટેની જે રેકર્ડ ઓફ રાઇટ્સના મુજબ મેક્સિમમ 90 દિવસની સમય મર્યાદા હોય છે। તો મિત્રો આ પહોંચની પ્રિન્ટ આઉટ લીધા પછી આપણે આ તમામ ડોક્યુમેન્ટ છે તે 15 દિવસની અંદર અસલ ડોક્યુમેન્ટ જે અરજીપત્રક સાથે મરણ પ્રમાણપત્ર અને તે અંગેના જે સોગંદનામા 7/8 એ તમામ વિગત જે તે ઈધરા કેન્દ્ર ખાતે નાયબ મામલતદારશ્રીને જમા કરાવવાના રહેશે। તો મિત્રો આ પ્રમાણે એકદમ સરળતાથી તમે તમારા જે 7/8 હશે તેમાં વારસાઈ એન્ટ્રી કરાવી શકો છો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।